बाबा के साथ साथ, दादियों के साथ साथ बड़ों की ब्लेसिंग रहते ही है। ऐसे हमारे परम आदरणीय ब्रह्मा कुमारी राजयोगिनी रंजन दीदी, जो सूरत वलसाड सब जोन के संचालिका हैं, हमने आपके जीवन से ये अनुभव किया है कि आप अथक बन करके सूरत सब जोन फुलवाड़ी की बहुत दिल से पालना करते हैं। ऐसी पालनामयी माँ हम सबको मिली है तो हम सबको बहुत बहुत गर्व है। आप 78 से बाबा की सेवा में समर्पित हुए, आपका जीवन त्यागी तपस्वी मुहूर्त है। 42 सालों से आप इस ईश्वरीय सेवा की बागडोर संभाल रहे हैं। ऐसे हमारे आदरणीय रंजन दीदी को मैं आमंत्रित करती हूँ और शब्दों से स्वागत करने के लिए आमंत्रित करती हूँ कि आप दीदी भावों की माला और शब्दों के मोतियों से सभी का स्वागत सम्मान करेंगी। ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति। स्वर्णिम संसार के रचयिता ज्ञान सागर, पतित पावन परमात्मा की सर्व प्यारी संतान आत्मबंधु, आजना अपना शिव उपवन नवा भवन ना उद्घाटन प्रसंगे मंच पर विराजमान मधुबन से पावन भूमि से पधारे हुए परम आदरणीय राजू भाई जी, अहमदाबाद महादेव नगर थी पधारेल परम आदरणीय राजयोगिनी चंद्रिका दीदी जी, वलसाड जिल्लाना समाहर्ता मान्य श्री खरसाण साहेब, तेमज विशेष आजना आ प्रसंग ने शोभावनार अमेरिका शिकागो थी पधारेल अमारा प्यारा परिवार ना भाई किशोर भाई शुला बहन तेमज क्यांक न क्यांक कोईक न कोईक रीते अब्रामानी सेवाओं ने आगळ वधारवा के क्यांक भवन निर्माण मा सहयोगी बनेल अने खास मुंबई थी आपणी वच्चे उपस्थित छे एवा हरीश भाई अने हेमा बहन, पंजाब चंडीगढ़ थी पधारेल उमेश भाई, मुंबई थी पधारेल विनीत भाई, आजनो आपणो मंच इंटरनेशनल मंच छे अने अब्रामा सेवा केन्द्रना संचालिका ब्रह्मा कुमारी संगीता बहन, दिवस रात जेमणे एक करीने अने जारे उद्घाटननी तारीख फाइनल थई गई त्यारे घणुं बधुं काम बाकी हतुं पण दिवस रात उभा रहीने मेहनत करीने जेमणे भवनने संपन्न स्वरूप आप्युं एवा महेन्द्र भाई, मंच संचालन करनार दमनथी पधारेल आदरणीय कांता बहन, तेमज મારી સામે વિરાજમાન ખાસ મુંબઈથી બરોડાથી અને ક્યાં ક્યાંથી પધારેલ સુરત સબસોનમાંથી
સુરત પારડોલીના દરેક સેવા કેન્દ્રો પરથી વલસાડ કનેક્શનના સેવા કેન્દ્રો દરેક સેવા કેન્દ્રો પરથી પધારેલી મારી સાથી બહેનો તેમજ સર્વ ભાઈઓ અને બહેનો, એક એક શહેરના નામ લેવા જઈશ તો ઘણો બધો સમય થઈ જશે, પરંતુ પૂરા ગુજરાતમાંથી અનેક સ્થાનો ઉપરથી આજે ભાઈ બહેનો ઉપસ્થિત છે અને બધાની હાજરી જોઈને જ હું ખૂબ જ ખુશી અનુભવ કરી રહી છું. આજનો જે પ્રસંગ છે, શિવ ઉપવન ભવનનું ઉદ્ઘાટન, આ બ્રહ્માની સેવાનું બીજ પડ્યું 20 વર્ષ પૂર્વ, અને 20 વર્ષથી આ વિસ્તારની અંદર સેવાઓ ચાલી રહી છે. કે જ્યારે પહેલા આ એરિયાની અંદર 3 સ્થાનો ઉપર પાઠશાળા ચાલતી હતી, મારા ખ્યાલથી ત્રણેય ભાઈઓ અહીં ઉપસ્થિત પણ હશે, રમેશભાઈ અબ્રામા અગર હાજર હોય તો ઊભા થાય, ક્યાંક સેવામાં હશે તો ઉપસ્થિત હશે, રમેશભાઈ અબ્રામા, રમેશભાઈ તડકેશ્વર અને રતિલાલભાઈ ગોકુળધામ, ત્રણેય આર પરથી છે. અને 3 સ્થાનો ઉપર પાઠશાળા ચાલતી હતી ત્યારે અચાનક એક દિવસ વિચાર આવ્યો, આવતા ને જતા જ્યારે ઓમ પ્લાઝાનું સ્થાન દેખાયું અને જ્યારે ખબર પડી કે સ્થાન આપણા જ પરિવારના ભાઈ હરીશભાઈનું છે, અને ત્યારે એક સવારે મેં હરીશભાઈને બોમ્બે ફોન કર્યો કે તમારું સ્થાન શોપિંગ સેન્ટર છે, તમારું સ્થાન ખાલી છે તો વિચાર છે કે ત્યાં ક્લાસ શરૂ કરીએ. અને આ રીતે ત્રણેય પાઠશાળાને એક જ સ્થાન ઉપર આપણે એને શરૂ કરીએ. ખૂબ જ ખુશીથી હરીશભાઈ અને હેમાબહેને એની સંમતિ આપી કે બાબાની સેવામાં સ્થાન વપરાતું હોય તો એનાથી મોટું ભાગ્ય કયું હોઈ શકે. અને એ રીતે ત્રણેય પાઠશાળાને મર્જ કરીને રોડ ટચ જ્યારે ઓમ પ્લાઝા છે અને એના ફર્સ્ટ ફ્લોર પર જે શોપિંગ સેન્ટરના 3-4 ગાળા છે અને બધાને એક કરીને આપણા ક્લાસ ત્યાં શરૂ કર્યા 2010ની અંદર, અને ત્યાર પછી 2 વર્ષ વલસાડથી જ બહેનો સવાર સાંજ ક્લાસમાં ત્યાં આવતી હતી, અને ખૂબ જ ભાઈ બહેનોનો ઉમંગ ઉત્સાહ જોઈને પછી વિચાર કર્યો કે હવે આ વિસ્તાર વિકાસ પામી રહ્યો છે તો અહીં જ આપણે સેવા કેન્દ્રની પણ શરૂઆત કરીએ, અર્થાત બહેનોના રહેવાની શરૂઆત કરીએ.